હું સોકરા રે નકરી માથા કુટ કરો હો બિસાક જોજી આજી ને એક કુટી ઉન કર બબડવાન કર દીધું સાલું પાછું ઓ નો કાને ભણવા કાઢો તો નકરા જલસા કર્યા છે અમેરિકા આ છોકરો જો કેવો મારો છોકરો સીધો છે ગામડા નો ગોગો તમે આયા તેદુ ને પોરો નથી ખાતા નકરા બોલ બોલે બોલ બોલે જ કરો છો તાર બટા તારી વવે મારા છોકરા ને ગોગો કીધો ભાઈ હોય તો કે એવું એવું થોડુંક છે ગોગા જેવું જ છે ગામડા માં રહીને હું ગોગા જેવું જ હોય બટા ગૌ ને કહેવાય એમ નો કહેવાય ઈને કોણ ઈ હું ને અમેરિકા થી લાવ્યો છો એવું કે ઈને બોલસા જેવી છે તમને ખબર પડે કે આ ગામડા માં રહીને કઈ માથા કૂટ કરો એલ્યા આયા દિલાય એલા માર બાપા ને કઈ ખબર ન પડે એમ તેમ તા કાયા ઉઠીને માથા કૂટે મારી રહ્યા કેરા છે ઓય તમારે ભાઈ ના લપમાં ન પડો ને જાવ બેવો આમ કીરે ઘર માં જાવ બેસ દિલા બેસ એલા શું તમારે ભલા મણચો દરરોજ લપવું જ હોય છે આજે છોકરો આવ્યો એને એક આજે મે એક દી માં તો આવડા અને એક નિરેતે ખાવા ન દીધો આ ડોવા ડોવા ને ખબર ન પડતી કે દિલા આ કે મારે વ્યૂઝ આવું છે વેસીન બધું તમે મારા ઉપર મારા ને મારા છોકરા ઉપર દેણું છે ઝૂપડા બે ત્રણ દિન ને પૈસા તો જમીન નો ભાગ થઈ જાય છે ને એટલે આ પેલા દેણું તો ભરો પછી બધું થઈ રહ્યાણું તું ભણતો તો ને એમાં જે ડોહે નીને કર્યું આ બિચારો કામ કરી કરીને યાર થાકી ગયો બતા ઓલકો નું ઘર તારું આમ તો નું ઘર આનું બહેનો નોખા નોખા ઘર છે ને હવે ધંધો કઈ કરો નોખા નોખા પડો હાલો તું વાડીએ જા હાલો હું વાડીએ જાઉં બાપા આ તો કઈ વાંધો ને હાલો હાલો અને આના પર કે અને ડોવા ધ્યાન રાખજો કઈ લાભ નો કરતા આમ તે કઈ વાંધો ને દિલા હારું હાલો મારે કેક પર આંકવા જાવન મોડું આ તો હારું વાંધો ને હાલો પાણી ક્યાં મોઢું સળાઈને વહી જાય છે કેવા મસરિયા કઈડી ગયા છે તો મને બોલ મને યાર નથી ગમતું મને ખબર છે નથી ગમતું થોડાક થી રેને પછી આપડે નીકળવાનું છે અહીંથી પણ આયા ખુલામાં બહાર જવું તો કેમ જવું મને ફાવતું નથી પણ બે ત્રણ દી તારે થી નહીં જાય નહીં જવાય આ કણ મને નહીં હાવ ગમતું જ નથી તને મગનભાઈ ની વહુ મને રાતો બિહાડે લે રંધાય નહીં આપણે ના પડતો મને નથી ફાવતું એવું એમ તો થોડું કોલું કરીશ ને એટલે આપને એમ તો ડોહો કીશે કે આવડા ને કાઢો અહીંથી જો તો મસરિયા કેવો ડાર્લિંગ મને કઈડી ગયા છે મસરિયા તા કડે આખો આ બધું ખુલ્લું છે ગામડા માં આવું જોઈએ ત્રણ ચાર દિવસ માં આપણે અમેરિકા ભેગું થઈ જવાનું કહી દઉં તમને આ તો કાંઈ વાંધો નહીં હું બાપા મને સાહેબ ડાર્લિંગ હા કેમ છો મજામાં જીવતી હોય સારું છે એવો તે પણ હું વાંધો વરી છે તારે આ નથી ગમતું ઈ તો મોટો વાંધો છે આયા થોડાક દી આમાં આવું આમને હાલે સમજે તું એક બેદી કાઢને એટલે બે બેદી પછી આપને બાપા ની બાપા ને પહોંચાડવા જોઈશે ક્યારે તમે પહોંચાડશો આમાં જો એમાં એવું છે ઓલો આપણે દિલો નો રહ્યો હા મને મકાન છે પૈસા વાળી પાર્ટી છે પૈસા વાળી પાર્ટી છે હા તેનું આપણે શું કરશું ભાઈ આપણે નહીં એને મકાન છે ને આ બધું બાથરૂમ ને બધું ને કપલટ છે આપણે એવું લાગે ને તો એક બેદી તો આપણે ન્યા રહેવા જઈશું એક બે દી ત્યાં પછી અમેરિકા પણ તું શાંતિ રાખ બધું થઈ જાય છે આમાં ડોવા ને ભાઈ ને એને ફોલાવા પડે બોલાયું તમે એમ નામ નો પત્યા છે એ દેણું કે છે દેણું ભરવાનું છે આપણે આપણે ભાગ દેવો ને દેણામાં એ તું બે ત્રણ દી ખમને હું એના હવારમાં કામડા ઘડી કરીને ફોન કરું દિલાને
અને આપણે તો કેટલી બધી વાળી છે આમાં આપણે કેટલા આવશે પૈસા તો કેટલા આવશે તો પૈસાની ઉપાધી કરીમાં જો હું તને હું કહું હું એને ફોન કરું ને હવારમાં જઈને જોઈ આવીશ ને મકાન તું બે ત્રણ દિન ત્યાં રોકા ને આપણે બે ત્રણ દિન ત્યાં રહીશું આપણે આમાં નો રહેવું પણ તું આમ કરીશ ને કુતરા ઘોડે થી ડોવો નહીં દે કઈ ડોવાનો ફોવ લાવો પડે આ ગામડા છે એને બે હાંસવા પડે ડોસી ને ડોવા ને શું લેવાનો દે આપણું શું લેવું છે અને આપણું છે એમના નો ત્યાં દેણાનો ભાગ માંગે એ હારું હાલ હવે તું ઘડીક આરામ કર હું બાપા ની બહાર બેઠા છે ને એને મનાઈ લઉં અને ઓલા દિલાન મકાન જોઈ આવું હારા મકાન હોય ને બાથરૂમ નું બાથરૂમ બધું તો તને થોડાક દી ઉપાય દઈ ને સમજી જમીન વેચવાની વાત કરતા હતા ના આપણે એવું કઈ ભયલોરી ન કરે હવે તમે તો માનતા જ નથી આ પાણી પડતી હાલ બાપા ને કીશું હાલ ડોસી હવે ચિંતા ન કરતી ઓલો દિલો આવ્યો તો ને તે છોકરાને સમજાઈ દીધા છે એ તો હારું કર્યું નકર તો તંબાઈ બાપજી કરો હમણાં લાકડી લે એવું ન હતા ડોસી છોકરાને લપમાં બોલવાનું બહુ ન હોય આપણે તો બાપા રાડું નાખો કાઈ નઈ બટા હું તારી માં બેઠા છે બાપા ભાઈલો ની તો બધી જમીન વેચવાની વાત કરતા હતા કોણ કેતો તું બટા તને હવે હાઈ પીરું હશે અરે બટા તું ચિંતા કરમાં હું ભણેલો નથી પણ ગણેલો પૂરો સાવ પણ બાપા માને આવડતું કાઈ નથી પછી આ બધું વેચીને વિયો જાય ને પર બધી મારા ખાતે જમીન છે તારે બટા કાઈ ઉપાધિ ન કરવાની તો ભલે ને મારે તો શું કરવાનું પછી બટા હું તારા હાટું રાખીશ તમ તાર બધું નહીં દઈ દઉં એ ડોસી વહુ ને તું કઈ ન કહેતી માન ઘરમાં શાંતિ થાય છે હવે બિસાકરી ઓલી મોટી વહુ બિસાકરી કામ કરી કરીને થાકી રહે ઓલી નાની નું સિંધું તા તો મોઢું બગાડીને ભાગે છે આઈ ભલે બગાડે તું કઈ ન કહેતી બાપુ અમાર બા દેકારો કરે કરી કાય રે બેટા આમથી બેઠી તાર માં ભાઈ તો હું કહું તમને શું ઓલો દિલો નો રહ્યો હે ઇને આપને વાત નત કરી ને મકાન કે હા છે હારા આ મકાન ને કરી દે આ તો પણ એ ભાડે દેતા હોય તો હાલો ને આપણે આંટો મારી એવી જોઈએ એવી પણ બટા આ રે ને વોરે સમજે તો રેન થોડાક દી પણ આયા બાપા ઈ એક બિલેટ નથી રહેતી આ તો બે દી તો કીમે કાઢ્યા ઓ નો પરદેશ માં રહે કે તા ગામ માં રહે તો મારા નજર ભગત ખરો ઈ હાસુ બાપુ એટલે કહું ઈ ને મકાન આપણે જોઈએ એવી બરાબર માલ માલ નીંદ નાખજે મોટા માણસ વિયા જાય અરે ભલા માણસો ક્યારું ના મોડું થાય મારે પાછા કામ કેટલા હોય ભલા માણસો એમાં એવું તો બાપુ ને લેવા ગયો ને વાર લાગી ગઈ બોલ બોલ કેટલા હું કામ હતું મેં તમને ઓલો ફોન નથી કર્યો નીચે તો એને નહી ફાવે કઈ વાંધો નહી ઉપર રહેવું તો ઉપર ઉપલા ના તો 5,000 રૂપિયા રાખો બે છોકરાને જોઈ લેવા દો મકાન પેલા મકાન જોઈ આવી
તો ઉપલા જ રાખવાન ગણતરી છે ને તારે આઈ ઉપલા માર માં મજા આવશે હું નીચે નો મજા આવે આ તો કાય વાંધો ને હાલો હાલો આ તે હાલો જ ભાઈ મકાન હરકા જો લઈ જે વો વાત ને નોકરી કાય હો એ તને ઉપાજી કોલો મને જેમી જ મકાન કા મોરા છે ઈ કે મકાન પર જોરદાર બનાયા તો મારા જના તો બે છે ખર્ચો કેવડો કર્યો ઈ તને ખબર છે ખર્ચા કેટલો કાય નો થાય બાપુ આઈ હાલો હાલો બટા મેં તો મારી જિંદગી માં આવા જોયા નથી બટા મહિને દેવા પડે હું આમ તો કમાય એવી તો સારું બટા સારું ખર્ચો કેટલો થવામાં આવી તમને ખબર છે કાકા 10 લાખ નો ખર્ચો થઈ ગયો ખર્ચો તો આવો મકાન બનાવો થાય જ ને દીવા કે હાલો આવો ને જોઈ લો હાલો આ એંગલ નો રોઈ તારી માટે કપલેટ જ છે ને હા ઈ રડે તું તારી આપણે નકી કેટલી દઈ હોય છે આપા જો એના 5000 રૂપિયા લો કઈ નો કેતો કા વાંધો ને 5000 દઈ બટા મકાન હારા છે ભલે જી ભાડું લે ઈ તમે ઉપાય આ ભેમી જાય છે નો વાંધો આવે આમ તો હારું બટા હારું એલા બાથરૂમ હું કરવાનું બાથરૂમ તો જોઈશે જ ને બાથરૂમ હાટું તો લાપુ થયું દિલાભાઈ તમને ન ખબર હોય એમ ઈ હાટું મેં રાખે મકાન ભાડે રાખ્યું છે ઈ હાટું તો હારું હાલો કાંઈ માનતો ઓલા બોલકોન નું હે ને સંડાસ નું બાથરૂમ હા આનકોન નું નાવાનું બાથરૂમ છે બરોબર અને બહેન 500 રૂપિયા ભાડું થાય છે અને નાવાનું એક રાખવું હોય તો 500 અને નાવાનું નો રાખવું હોય તો ઓલાનું 500 મુર ભાઈ ના 500 રૂપિયા થાય કાંઈ વાંધો નહીં જોતા થાય બાપુ આપણે જોઈ લો તમે પછી મને કયો વિશે બાપ દીકરો જોઈ લો પેલા હાલો 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 જો દેખાડો થોડો તમે હા બાપુ જો ને આ સંડા જાવનું બાથરૂમ તને મને બેન કે મને માસે ઓ નો આ ગોવા એ કાંઈ જોયું જ નથી આ ગામડામાં તમને બાપા આ એક વાંધો પડે અરે બટા ઓલે ભાડું વાળું કેટલું કીધું 500 રૂપિયા અરે બટા આવા 500 રૂપિયા નકરી બાસ આવે મને તો બાર રૂમ જી આવાય પણ ઈ આયા ઈ અમેરિકા વાળો છે 9000 ના બાર રૂમ રહેવા તો નથી એટલે તો બાસ મારે બટા ઈ તમને બાપા આમાં નો ખબર પડે આન કરો જો નાવાનું જાન કરા કુંવારા છે આ ડોલ છે આ ઓલો પણ નર છે જમીન ખાતે તમે છોકરા ને ભણાવવામાં ખર્ચો કર્યો અને અમેરિકા થી લાવ્યો લગ્ન કરી પાછો ખર્ચા કરાવે નકરો કઈક વ્યાજ બી હંગવા લાગે 500 રૂપિયા હોય ભલે આ દિલા ભાઈ મારો બાપુ હમુ તમે નો જોવા ને અમે રાખી લીધું બરાબર ઈ રડી તમ તા એ કાય વાંધો નહી બરાબર વાંધો કાય વાંધો નહી છોકરા ને જો રાખવું છે ને મારે ક્યાં રાખવું ઓ નો હાલ દિલા તો અમે હાલા જાય બરાબર અને હાજે ફોન કરશું તને કેતી રેવા આવી હું કાય આ તે કાય વાંધો નહી દિલા કે જાય એવું કરું તે પણ ઓલું બતાવ્યું તી શું છે બાથરૂમ માં જાય એવું જ છે કિન કોણ નું આંટુ નું કોણ કોણ નું એ આપણે જૂનું એ ખાડ્યા તી ઈડા ઈ હાલ બટા જાતો હા ને કાઈ ડોવા ને ખબર જ નથી પેલા કાઈ ચીખવાડ તો તો હા ગામડા માં હા આમ જ છે ઓ નો શાંતિ થઈ હા ઓ નો એલા શું કર્યું એલા તમે પણ તમને પણ હતી આ તો તો મારો પગ ભાંગી ગયો બટા અરે